આવે છે. દેશમાં શિક્ષણ મેળવેલી વસ્તીની ટકાવારીના આધારે શિક્ષણનું પ્રમાણ જાણી શકાય છે. એટલે કે સાક્ષરતાનો દર કેટલો છે દેશમાં અને વસ્તીનું એની સામે પ્રમાણ કેટલું છે અને વસ્તીના જેટલા લોકો છે એને સાક્ષરતા એટલે કે શિક્ષણ મેળવેલું કેટલું છે એનો સમાવેશ થાય છે. એમાં થાય તો કે શિક્ષણના પ્રમાણમાં થાય. પછી અપેક્ષિત આયુષ્ય ટેસ્ટ અથવા પરીક્ષા પૂછાશે. અપેક્ષિત આયુષ્ય એટલે શું? તો બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે તેનું જે અપેક્ષિત આયુષ્ય કહે છે એનું અનુમાન લગાવવામાં આવે જ્યારે બાળક જન્મે ત્યારે કે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકે છે તો એને કહેવાય અપેક્ષિત આયુષ્ય. અને અપેક્ષિત આયુષ્ય એ પ્રજાનું સરેરાશ આયુષ્ય દર્શાવે છે. અને જો આ અપેક્ષિત આયુષ્ય વધે તો શું તો જીવનની ભૌતિક ગુણવત્તા સારી એમ આપણે કહી શકીએ. એટલે કે ઘણી વખત એવું થાય કે બાળક જન્મે તે પછીના અમુક દિવસોમાં અથવા તો અમુક સમયમાં એ મૃત્યુ પામે છે. જો એવું થાય તો આપણી ગુણવત્તા કહી તો કે નબળી અથવા તો નીચી કહેવાય. પણ જે અપેક્ષિત આયુષ્ય નક્કી કરવામાં આવેલું એટલા વર્ષ સુધી બાળકનું આયુષ્ય હોય તો એને જીવનની ગુણવત્તા એ દેશની કહેવી તો કે ઊંચી કહેવાય. પછી બાળ મૃત્યુ દર એક વર્ષમાં જીવતા જન્મેલા બાળકોની સામે મૃત્યુ પામતા બાળકોની સંખ્યા લખી નાખજો. એક વર્ષમાં જીવતા જન્મેલા બાળકોની સામે મૃત્યુ પામતા બાળકોની સંખ્યા એને કહેવાય કહે છે બાળ મૃત્યુ દર. જો દેશમાં બાળ મૃત્યુ દર ઘટે તો જીવનની ભૌતિક ગુણવત્તા વધશે અને જો દેશમાં બાળ મૃત્યુ દર વધશે તો જીવનની ભૌતિક ગુણવત્તા ઘટશે. ટૂંકમાં PQL એટલે ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ બરાબર શું કહી શકી? તો કે શિક્ષણ પ્લસ અપેક્ષિત આયુષ્ય પ્લસ બાળ મૃત્યુ દર આ ત્રણેયનો સરેરાશ જે કાઢવામાં આવે તેથી આપણે શું મળશે? જીવનની ભૌતિક ગુણવત્તા. અને જીવનની ભૌતિક ગુણવત્તામાં આ ત્રણ બાબતોનો જ સમાવેશ કેમ કરવામાં આવ્યો છે? તો કે આ ત્રણેય બાબતો અંગેના વિશ્વાસપાત્ર આંકડાઓ દરેક દેશમાંથી મળી શકે છે. જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રચના તો કે દરેક નિર્દેશ શિક્ષણ આયુષ્ય બાળ મૃત્યુ દર ને સોનો ભાર આપવામાં આવે છે. કેટલા નો તો કે સોનો ભાર આપવામાં આવે છે અને 0 થી 100 વચ્ચેનો ભાર હશે. એટલે કે શિક્ષણ અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર કા 0 ની આજુબાજુ હશે અને કા 100 ની આજુબાજુ હશે. એટલે કે 0 થી નીચું રહ્યું અને 100 થી ઉપર રહ્યું. 0 થી 100 ની વચ્ચે ગણવામાં આવે છે. પછી ત્રણેય બાબતો દેશની
તૈયાર કરવામાં આવ્યો છે.